જુઓ દાખલા નંબર પાંચ માં શું આપેલું છે તમને તો આકૃતિ બે આપેલી છે ચાર પોઈન્ટ છ અને ચાર પોઈન્ટ સાત એમાં એવું લખેલું છે કે આલેખ માટે નીચેના પૈકીના ચાર વિકલ્પોમાંથી કયો વિકલ્પ સાચો છે ને તે પસંદ કરવાનો છે આ એક આકૃતિ બંને આપેલી છે તેના માટેના સમીકરણો આપેલા છે આ સમીકરણમાં તમારે આના યામ મૂકવાના છે અને કયું સમીકરણ સાચું છે આ બિંદુઓ માટે કયું સમીકરણ સાચું છે તે તે વિકલ્પ પસંદ કરવાનો છે બરાબર તો અહીંયા પહેલા આપણે જોઈએ આકૃતિમાં તો આપણને જુઓ અહીંયા ત્રણ યામો આપેલા છે માઇનસ વન અને વન ઝીરો ઝીરો અને વન માઇનસ વન ત્રણ યામો આપેલા છે તો આમાંથી તમે કોઈ પણ એક યામ પસંદ કરો અને બધા સમીકરણમાં એકવાર મૂકી જુઓ અને જો તમને એનો ઉકેલ મળતો હોય તો એ તમારો જે છે એ આ સમીકરણનો ઉકેલ છે એમ કહી શકાય તો આપણે અહીંયા માઇનસ વન અને વન એ આમ લઈ લઈએ તો માઇનસ વન અને વન માટે શું થશે માઇનસ વન અને વન માટે શું થશે તો માઇનસ વન એ ની સંખ્યા છે અને એક છે એ શું છે વાય છે તો પહેલામાં જો મૂકીએ તો અહીંયા વાય બરાબર શું થશે પહેલામાં જો મૂકીએ તો વાય બરાબર માઇનસ વન થશે તો વાય બરાબર માઇનસ વન છે અને એક્સ બરાબર વન છે તો આ સમીકરણનો ઉકેલ નથી એવી જ રીતે જો બીજા સમીકરણમાં મૂકીએ તો બીજા સમીકરણમાં શું થશે માઇનસ વન પ્લસ વન તો બરાબર ઝીરો તો આ જુઓ અહીંયા માઇનસ વન અને પ્લસ વન એ બંને નીકળી જશે તો તમારો જવાબ ઝીરો જ આવે છે એટલે કે આ સમીકરણનો ઉકેલ છે એટલે આમાં શું આવશે હા આ છે હવે આગળ જવાની જરૂર નથી અને જો તમારે ચેક કરવું હોય તો તમે કરી પણ શકો વાયની કિંમત આપણને આપેલી છે એક અને એક્સની કિંમત આપેલી છે બે એટલે કે એક અને બે ગુણ્યા એક એટલે બે એટલે કે આ પણ શું થશે એના બરાબર નહીં થાય એટલે કે આ પણ એનો ઉકેલ નથી એક બરાબર બે ના થાય એટલે એનો ઉકેલ નથી એવી જ રીતે તમે ચોથું સમીકરણ જોઈ લો તો બે પ્લસ બે પ્લસ ત્રણ અને વાયની કિંમત છે આપણને એક તો અહીંયા શું થશે સાત અને એક્સની કિંમત શું આપેલી છે માઇનસ એક અહીંયા શું થશે બે પ્લસ ત્રણ એકા ત્રણ અને માઇનસ સાત સાતની સાથે એક ગુણાય તો શું થશે માઇનસ સાત એટલે કે ત્રણ અને બે એટલે કે પાંચ બરાબર માઇનસ સાત ન થાય એટલે કે એના સમીકરણનો ઉકેલ નથી અહીંયા આપણે કયા બિંદુ લીધેલા છે માઇનસ એક અને એકનો ઉકેલ મેળવી લીધેલો છે એકનો ઉપયોગ કરેલો છે અને એનો ઉકેલ આપણને શું મળે છે બીજો મળે છે શું મળે છે બીજું બીજું જે સમીકરણ છે એ આ ઉકેલને શું કરે છે સ્પષ્ટ કરે છે એટલા માટે આપણો જે જવાબ આવશે શું પ્લસ વાય બરાબર ઝીરો શું આવશે એવી જ રીતે જો આપણે બીજી આકૃતિ જોઈએ તો એમાં પણ કોઈ પણ એક સમીકરણ લઈ સોરી એક યામ લઈ લો અને એ યામને આપણે સમીકરણમાં મૂકતા જવાના છે અને તમને ઉકેલ મળે છે કે નહીં એની ચકાસણી કરવાની છે તો કોઈ પણ યામ લઈ લઈએ આપણે તો આપણે સરળતા ખાતર આ કોઈ પણ એક બરાબર તો હું લઉં છું બે અને ઝીરો એટલે કે વાય ના યામ શું થશે ઝીરો થશે તો એના માટે પહેલા તો સમીકરણ એક લઈએ ચલો વાય વાય બરાબર શું આપેલું છે તમને ઝીરો આપેલો છે જુઓ અહીંયા વાય બરાબર શું છે ઝીરો છે અને એક્સ બરાબર શું છે બે છે તો બે પ્લસ બે એટલે કે આ તો ચાર થઈ જશે તો એ 0 ના બરાબર નથી એટલે કે આ સમીકરણનો એક્સ માઇનસ બે તો વાયની જગ્યાએ શું મૂકવાનું છે ઝીરો બરાબર ની જગ્યાએ શું મૂકવાનું છે બે મૂકવાનું છે ઝીરો બે માઇનસ બે એટલે કે આ શું થશે બે માઇનસ બે એટલે આ સમીકરણનો ઉકેલ આપણને આમાં મળે છે બરાબર હવે જુઓ ત્રીજું જોઈએ વાય બરાબર માઇનસ એક્સ પ્લસ બે વાય બરાબર માઇનસ એક્સ પ્લસ બે તો અહીંયા શું થાય છે ઝીરો વાયની કિંમત ઝીરો આપેલી છે એટલે ઝીરો માઇનસ એક્સ માઇનસ શું છે બે એટલે માઇનસ બે પ્લસ બે માઇનસ બે પ્લસ બે એટલે આ પણ મળે છે જુઓ અહીંયા પણ ઉકેલ મળે છે હવે જુઓ જ્યારે અહીંયા આપણને એક કોઈ એક યામ લઈએ અને બે ઉકેલ મળતા હોય અથવા તો બે સમીકરણ મળતા હોય ત્યારે આપણે બીજા યામનો ઉપયોગ કરવો પડે કારણ કે આપણને જવાબ કેવો મળવાનો છે એક જ મળવાનો છે કેવો મળવાનો છે એક જ જે આ સમીકરણનો ઉકેલ લાવતો હોય એક રેખા હોય એ ફક્ત એક જ સમીકરણનો ઉકેલ લાવે શું લાવે એક જ સમીકરણનો ઉકેલ લાવે એટલે આપણે શું કરશું એ બે સમીકરણ મળેલા છે તો આપણે ફરીવાર કોઈ એક બીજો લઈને આ બંને સમીકરણની શું કરવાનું છે ચકાસણી કરવાની છે એ પહેલા જોઈ લઈએ એક્સ પ્લસ બે વાય એક્સની કિંમત શું આપેલી છે આપણને બે આપેલી છે વાયની કિંમત શું આપેલી છે ઝીરો છે અને છ છે ઝીરો સાથે કોઈ પણ સંખ્યા ગુણે એટલે ઝીરો થઈ જશે તો બે એ છ ના બરાબર નથી એટલે કે આ પણ સમીકરણનો ઉકેલ નથી અહીં આપણને બે સમીકરણ મળેલા છે બરાબર તો આપણે શું આ બંને સમીકરણમાં બીજું કોઈ એક યામ મૂકી દેસુ તો જુઓ બીજા અને ત્રીજા સમીકરણમાં આપણે ચલો આ યામનો ઉપયોગ કરીએ માઇનસ એક અને ત્રણ નો શેનો ઉપયોગ કરીએ માઇનસ એક અને ત્રણ નો તો બીજું સમીકરણ શું છે વાય બરાબર એક્સ માઇનસ બે તો વાય શું આપેલો છે આપણને વાય શું આપેલો છે ત્રણ આપેલો છે વાય શું છે ત્રણ એક શું આપેલો છે માઇનસ એક અને અહીંયા શું આપેલું છે માઇનસ બે તો જો આપણને ઉકેલ મળી ગયો કે અહીંયા ત્રણ છે એ માઇનસ ત્રણ ના બરાબર થતા નથી એટલે કે આ એનો ઉકેલ નથી એટલે આપણું સોલ્યુશન થઈ ગયું કે જે સમીકરણ બે છે એનો ઉકેલ નહીં મળે અને સમીકરણ ત્રણ છે એ શું આવશે આપણો જવાબ આવશે શું આવશે આપણો જવાબ પરંતુ જો તો પણ આપણે ચેક કરવું હોય કે સમીકરણ ત્રણ જ સાચું છે કે નહીં તો આપણે ફરી વાર કરી શકીએ તો સમીકરણ ત્રણ શું છે વાય બરાબર માઇનસ એક્સ પ્લસ બે વાય બરાબર માઇનસ એક્સ પ્લસ બે તો વાયની કિંમત શું આપેલી છે આપણને ત્રણ આપેલી છે શું આપેલી છે ત્રણ આપેલી છે અને અહીંયા એક્સની કિંમત શું આપેલી છે માઇનસ એક માઇનસ એક્સ તો હતા જ તો માઇનસ તો છે જ પણ એક્સની કિંમત શું આપેલી છે માઇનસ એક પ્લસ બે હવે માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે એટલે કે અહીંયા શું આવશે એક પ્લસ બે અને ત્રણ એટલે કે આપણને આનો ઉકેલ મળે છે એટલે કે આ સમીકરણ છે એ આ જે બિંદુ આપેલા છે આ જે યામ આપેલા છે એ બધા જ યામમાંથી પસાર થતું એક સમીકરણ છે એ કયું છે ત્રીજું સમીકરણ છે યાદ રાખવાનું છે કે જ્યારે તમે કોઈ એક પસંદ કરો છો અને જો એમાં એક થી વધારે તમને સમીકરણ મળતા હોય તો તમારે એના સિવાયના કોઈ બીજા યામને પસંદ કરીને એ સમીકરણનો ઉકેલ છે કે નથી તેની ચકાસણી એકવાર કરી લેવાની છે કારણ કે જવાબ હંમેશા કેવો આવતો હોય છે જુઓ દાખલા નંબર છ એમાં શું આપેલું છે કે જો અચળ બળ લગાડવાથી એક પદાર્થ પર થતું કાર્ય શું આપેલું છે એક પદાર્થ પર થતું કાર્ય તે પદાર્થ દ્વારા કપાયેલા અંતરના સમપ્રમાણમાં છે શેના સમપ્રમાણમાં છે અંતરના સમપ્રમાણમાં છે સમ પ્રમાણ એટલે કે ચલનની નિશાની આવે છે આને શું કહેવામાં આવે છે સમ પ્રમાણમાં છે એવું કહી શકાય તો આ બાબતને બે ચલ દ્વારા સમીકરણના સ્વરૂપમાં રજૂ કરો અને અહીં પાંચ એકમ અચળ બળ લઈને તેનો આલેખ દોરો એટલે કે આપણે બળ કેટલું લેવાનું છે શું લેવાનું છે પાંચ લેવાનું છે અને આલેખ પરથી પદાર્થ દ્વારા કપાયેલું અંતર તો કપાયેલું અંતર કેટલું આપેલું છે આપણને બે એકમ આપેલું છે કેટલું આપેલું છે બે એકમ આપેલું છે અને બીજું આપેલું છે કે ઝીરો એકમ હોય ત્યારે તેનું કાર્ય શોધો બીજું શું આપેલું છે તેનું અંતર એ એકમ હોય ત્યારે તેનું શું શું શોધવાનું શોધવાનું છે છે તમારે કાર્ય તો તો આપણને ખબર હોવી જોઈએ કે કાર્ય બળ અને અંતર એ ત્રણેય રાશિઓ જો આપણને આપેલી હોય તો તેનો સંબંધ કઈ કયા પ્રકારનો છે આપણને ખ્યાલ હોવી જોઈએ ધોરણ નવમાં માં વિજ્ઞાનમાં તમને આ રાશિઓ વિશેનો સંબંધ આવે છે જુઓ શું હોય છે કે કાર્ય બરાબર શું હોય છે બળ ગુણ્યા અંતર હોય છે શું હોય છે બળ ગુણ્યા અંતર હોય છે આ શું છે આ ત્રણેય રાશિઓ વચ્ચેનો સંબંધ હોય છે કાર્ય જે છે એ અંતરના સમપ્રમાણમાં છે અને બળના પણ સમપ્રમાણમાં છે કાર્ય ને શેના વડે આપણે દર્શાવીએ છીએ ડબલ્યુ વડે દર્શાવીએ છીએ બળને એફ વડે દર્શાવીએ છીએ કાર્ય એટલે ડબલ્યુ એટલા માટે કારણ કે વર્ક કહેવામાં આવે છે બળ એટલે ફોર્સ નો એફ અને એસ ને આપણે સ્થાનાંતર એટલે કે અંતરના સ્વરૂપમાં ને એસ સ્વરૂપે દર્શાવીએ છીએ બરાબર હવે અહીંયા જો આપણે એવું લઈ લઈ લઈએ કે અહીંયા જે આપણું કાપેલું અંતર છે એ શું છે એક્સ છે આપેલું જે અંતર છે એ એક્સ સ્વરૂપે લઈએ અને અંતર છે તો આપણું આ જે સમીકરણ છે શું થઈ જશે કાર્ય એટલે કે વાય બરાબર એફ એફ આપણને આપેલો છે એફ આપણને શું આપેલું છે પાંચ એકમ આપેલું છે કેટલું આપેલું છે આપણને પાંચ એકમ આપેલું છે જુઓ અંદર એફ આપણને પાંચ એકમ આપેલું છે એટલે એફ ની જગ્યાએ આપણે શું લઈ શકીએ પાંચ અને એસ એટલે કે અંતર અંતર શું આપેલું છે આપણને એક્સ આપેલું છે એટલે કે આપણું આ શું થઈ જશે એક સમીકરણ બની જશે કે વાય બરાબર પાંચ એક્સ વાય બરાબર પાંચ એક્સ એ આપણું શું બની જશે સમીકરણ બની જશે હવે જુઓ અહિયાં કે વાય બરાબર પાંચ એક્સમાં આપણે એક્સ અને એક્સની કિંમત મુકતા જઈએ તો આપણને વાયની કિંમત મળે એક્સની કિંમત આપણે ઝીરો મૂકીએ ચલો અહીંયા એક્સની જગ્યાએ ઝીરો મૂકીએ તો ઝીરો સાથે પાંચ ગુણાશે તો શું મળશે આપણને જવાબ ઝીરો મળશે ત્યારબાદ એક્સની કિંમત આપણે શું મૂકવાની છે એક મૂકવાની છે તો એક્સની કિંમત એક મૂકીએ તો પાંચ ગુણ્યા એક એટલે આપણને જવાબ શું મળશે પાંચ મળશે ત્યારબાદ એક્સની જગ્યાએ શું મૂકીએ છીએ બે મૂકીએ છીએ તો એક્સની જગ્યાએ બે મૂકીએ ત્યારે પાંચ ગુણ્યા બે એટલે શું મળશે આપણને દસ તો આપણને આવી રીતે છે આ સમીકરણના યામો અલગ અલગ મળી જશે તો એના ઉપરથી આપણે એક આલેખ દોરવાનો છે તો આલેખ માટે તો સૌ પ્રથમ આપણે જે રીતે દોરીએ છીએ કે એક્સ અક્ષ અને વાય અક્ષ તે રીતે દર્શાવી દેવાની છે હવે જુઓ અહીંયા પહેલો જે યામ છે આપણને કયો મળે છે ઝીરો ઝીરો તો આપણે કયામાં આપણે બિંદુને ઝીરો ઝીરો કહીએ છીએ ઉગમ બિંદુને એટલે કે ઉગમ બિંદુના જે સ્થાન છે એને આપણે શેના વડે દર્શાવી દઈએ ઝીરો વડે ત્યારબાદ બાદ એક્સ બિંદુના યામ છે એ એક છે અને વાય છે ત્યારે શું થાય છે પાંચ થાય છે તો એક્સ એક હોય ત્યારે વાય શું થાય છે પાંચ એટલે મેં અહીંયા પોઈન્ટ કરીને શું લખી દીધેલું છે એક અને પાંચ એ શું છે બીજો આપણને યામ મળેલા છે તે છે ત્રીજો યામ શું છે એક્સ બરાબર બે અને વાય બરાબર દસ તો એક્સ બરાબર બે હોય ત્યારે વાય બરાબર શું છે દસ છે તો અહીંયા એક બિંદુ કરી દઈએ હવે આમાંથી આપણે જો સીધી રેખા એક પસાર કરીએ તો આ જે રેખા છે એ સાનો ઉકેલ હોય વાય બરાબર ફાઈવ એક્સ આનો શું હોય એ ઉકેલ કરતી હોય એવું કહી શકાય આ બધા બિંદુઓ છે એમાંથી પસાર થતી જે રેખા છે એ આનો ઉકેલ કરતી હોય બરાબર તો આપણો આલેખ થઈ ગયો હવે શું આપેલું છે એમાં એક એવું આપેલું છે કે જો અંતર બે એકમ હોય અંતર આપણું શું હોય બે એકમ એટલે કે એક્સ ની જગ્યાએ આપણે શું લેવાનું છે બે તો વાય બરાબર પાંચ અને અંતર બે તો પાંચ દુ કેટલા થશે દસ થશે તો વાય બરાબર શું મળશે આપણને દસ મળશે જે આપણે અહીંયા શોધેલું જ છે જુઓ અહિયાં એક્સની કિંમત આપણે શું લીધેલું છે અંતર શું લીધેલું છે બે લીધેલું છે તો આપણને વાયની કિંમત કેટલી મળે છે દસ મળે છે ત્યારબાદ જો આપણે બીજું લઈએ તો એવું કીધેલું છે કે અંતર જે છે એ ઝીરો એકમ હોય કેટલું હોય ઝીરો એકમ તો એ પણ આપણે શોધેલું છે અંતર એક્સ જે છે એ ઝીરો એકમ હોય ત્યારે વાયની કિંમત કેટલી મળે છે ઝીરો મળે છે કેટલી મળે છે ઝીરો વાય બરાબર પાંચ એ આપણે આ સમીકરણમાં મૂકીને જોઈ લઈએ વાય બરાબર પાંચ અને એક્સની જગ્યાએ શું મૂકવાનું છે ઝીરો મૂકવાનું છે તો વાયની જે કિંમત હશે તે ઝીરો ગુણ્યા પાંચ એટલે કેટલી મળશે આપણને ઝીરો મળશે કેટલી મળશે ઝીરો મળશે સમજાય છે દાખલા નંબર સાત એમાં જુઓ ધોરણ નવ ની બે વિદ્યાર્થી બે વિદ્યાર્થીનીઓ યામિની અને ફાતિમા એ ભૂકમગ્રસ્ત લોકો માટે પ્રધાનમંત્રી રાહત ફંડમાં કેટલી છોકરીઓ છે બે છોકરીઓ છે એટલે આપણે કે લઈએ કે એક યામિની છે એ વાય છે હવે એમણે કેટલો ફાળો આપ્યો છે સો રૂપિયાનો ફાળો આપ્યો છે કેટલો ફાળો આપ્યો છે સો રૂપિયાનો ફાળો આપ્યો છે આ માહિતી આધારિત દ્વિચલ સુરેખ સમીકરણ લખો અને તમને કાઉસમાં એવું આપેલું છે કે તમે તેમના ફાળાની રકમને એક્સ અને વાય લઈ શકો છો તો અહીંયા આપણે એમ ધારી લઈએ છીએ કે યામિનીએ જે ફાળો આપેલો છે એ એક્સ છે યામિનીએ જે ફાળો આપેલો છે એ એક્સ છે અને ફાતિમાએ જે ફાળો આપેલો છે એ કેટલો છે વાય છે બરાબર તો અહીંયા એ બંનેનો ટોટલ થઈને કેટલો ફાળો થાય છે સો રૂપિયા કેટલો ફાળો થાય છે સો રૂપિયા અહીંયા જુઓ તો આપણું સમીકરણ બનશે એક્સ પ્લસ વાય બરાબર સો બરાબર છે એક્સ પ્લસ વાય બરાબર સો એ શું બની જશે આપણું સમીકરણ હવે જો આપણે આગળ વાત કરીએ તો એમને એવું કીધેલું છે કે તેના આધારિત એટલે કે આ સમીકરણ તમને જે મળે છે એના આધારિત તમારે શું કરવાનું છે આલેખ દોરવાનો છે બરાબર છે ફરી એકવાર જણાવું છું અહીંયા એવું કીધેલું છે કે યામિની અને ફાતિમા જે છે એમણે રાહત ફંડમાં સો રૂપિયાનો ફાળો આપેલો છે તો આપણને ખબર નથી કે યામિનીએ કેટલો આપેલો છે અને ફાતિમા કેટલો આપેલો છે તો આપણે ધારી લઈએ છીએ કે યામિનીએ જે ફાળો આપેલો છે એ કેટલો છે એક્સ છે અને ફાતેમા જે ફાળો આપેલો છે એ કેટલો છે વાય છે તે બંનેનો જે ફાળો છે એ ભણાવીને કેટલો થશે સો થશે તો આપણને આ શું મળી જાય છે સમીકરણ એક મળે છે હવે જો આપણે અહીંયા એક્સની કિંમત કંઈક મૂકતા જઈશું તો વાયની કિંમત આપણને અલગ મળશે તો અહીંયા ધારી લઈએ કે આપણે એક્સની કિંમત યામિનીએ જે ફાળો આપેલો છે એ ઝીરો છે આ યામિનીનો ફાળો કેટલો છે ઝીરો યામિનીનો ફાળો અને ફાતિમાનો ફાળો બરાબર એક્સ અને વાય તો અહીંયા યામિનીનો ફાળો છે કેટલો છે ઝીરો તો વાય આપણને શું મળશે તો અહીંયા જો આપણે ઝીરો મૂકીએ તો શું મળે ઝીરો પ્લસ વાય બરાબર સો તો વાય બરાબર કેટલા થઈ જશે સો થઈ જશે તો અહીંયા શું આવશે સો આવશે ત્યારબાદ એક્સ એટલે કે સોરી યામિનીએ જે ફાળો આપ્યો છે એ ધારી લે કે લઈએ રૂપિયા છે કેટલો છે પાંચ રૂપિયા તો પાંચ રૂપિયા જો ફાળો હોય તો ફાતીમા એ આપેલો ફાળો કેટલો થાય તો એના માટે આપણે શું કરીશું તો વાય બરાબર એક્સ કેટલા થયા અહીંયા પાંચ મૂકવાના છે તો પાંચ પ્લસ વાય બરાબર સો એટલે કેટલા થઈ જશે વાય બરાબર પંચાણું થઈ જશે અહીંયા પ્લસ છે પાંચ સામે જશે તો કેવા થઈ જશે માઇનસ થઈ જશે તો તમારો વાય શું મળશે તમને પંચાણું એવી જ રીતે જો એક્સની કિંમત આપણે દસ લઈએ કે યામિની જે ફાળો આપેલો છે દસ છે તો શું બનશે દસ પ્લસ વાય બરાબર સો કયા સમીકરણ પરથી આ સમીકરણ પરથી એક્સની જગ્યાએ આપણે શું મૂક્યું છે દસ વાય છે અને સો બરાબર તો શું થઈ જશે વાય બરાબર દસ પ્લસ છે માઈનસ તો સો માઇનસ દસ એટલે શું જવાબ આવશે નેવું જવાબ આવશે તો અહીંયા આપણને દસ હોય ત્યારે કેટલો ફાળો મળે છે નેવું એવી રીતે પંદર અને વીસ માટે પણ કરી શકાય તો પંદર અને વીસ માટે આપણે જોઈએ તો જુઓ અહીંયા સો છે પંચાણું છે નેવું છે એટલે પાંચ પાંચ નો શું થતો જાય છે ઘટાડો થતો જાય છે તો આ સમીકરણમાં જો આપણે જોઈએ ગણતરી કરીએ તો પણ જવાબ એ જ આવશે તમારે ગણતરી કરીને જોવાનું છે તો અહીંયા શું આવશે પંચ્યાસી આવશે અને અહીંયા શું આવશે વીસ હશે ત્યારે એસી આવશે તમારે ગણતરી કરીને જોઈ લેવાનું છે કે આ આવે છે કે નથી આવતું બરાબર તો આપણને આ શું મળી ગઈ બધી અલગ અલગ એક્સ અને વાયની ની કિંમત મળી ગઈ તો આપણે આના ઉપરથી આલેખ દોરી શકીએ તો હવે આલેખ માટે જુઓ તો આલેખ માટે મેં અક્ષ અક્ષ અને પર લીધેલું છે તો એક્સ અક્ષ પર જે લીધેલું છે એ શું છે યામિનીનો જે ફાળો છે ને એ લીધેલો છે શું લીધેલું છે યામિનીનો નો ફાળો છે એ લીધેલું છે એની શરૂઆત મેં કઈ રીતે કરેલી છે દસ વીસ ત્રીસ ચાલીસ અને પચાસ થી કરેલી છે જ્યારે આ જે છે એ કોનો ફાળો વાય અક્ષ પર ફાતિમાનો ફાળો લીધેલો છે કોનો ફાળો લીધેલો છે ફાતિમાનો ફાળો લીધેલો છે બરાબર એની શરૂઆત કઈ રીતે કરેલી છે વીસ ચાલીસ સાહીઠ એસી સો બરાબર શા માટે સો લીધા લીધેલા છે કારણ કે અહીંયા આપણી જે હાઈ કિંમત છે જે વધારે કિંમત છે એ કેટલી છે સો એટલે આપણે સો તો લેવા જ પડે એટલા માટે સો સુધી મેં લીધેલું છે બરાબર છે હવે અહીંયા જે ઉગમ બિંદુ છે એ શું હશે ઝીરો ઝીરો હશે ત્યારબાદ આપણો પહેલો જે આમ છે ને એ આપણને મળ્યો ઝીરો અને સો તો એક્સ જયારે ઝીરો હશે ત્યારે વાય શું હશે સો હશે તો આપણે અહીંયા પોઈન્ટ કરી દઈએ ઝીરો અને સો એક્સ પાંચ હશે એક્સ પાંચ એટલે કે ઝીરો અને દસ ની વચ્ચે ત્યારે વાય શું હશે પંચાણું હશે પંચાણું એટલે કે એસી અને અહીંયા શું આવશે નેવું એટલે કે નેવું થી થોડુંક ઉપર એટલે પંચાણું થશે એટલે અહીંયા આવશે આ શું થઈ જશે દસ અને નેવું છે તો જયારે યામિની નો ફાળો દસ હોય છે ત્યારે ફાતિમાનો ફાળો કેટલો છે નેવું છે તો અહીંયા નેવું અને દસ એટલે અહીંયા એક પોઈન્ટ કરી દઈએ આપણે ત્યારબાદ જુઓ ત્રીજું પંદર અને પંચ્યાસી છે તો દસ અને વીસ ની વચ્ચે પંદર આવે તો પંદર અને પંચ્યાસી એટલે કે નેવું અને એસી એ વચ્ચે આવશે એટલે અહીંયા તમને જે પોઈન્ટ મળશે કેવો હશે તમારો પંદર અને પંચ્યાસી એવી જ રીતે વીસ માટે લઈ લેવાનું છે વીસ અને એસી આ બિંદુ બધા છે એને જોરથી એક રેખા એમાંથી પસાર કરવાની છે અને આ જે રેખા તમને મળે છે એ તમારું કયું સમીકરણ હશે એક્સ પ્લસ વાય બરાબર સો ફરીવાર તમને જે આ બિંદુ મળે છે તેને તેમાંથી જોડતી એક રેખા સ્કેલની મદદથી માપ પટ્ટીની મદદથી જો તમે દોરો છો તો તમને જે રેખા મળે છે એનું સમીકરણ હશે એક્સ પ્લસ વાય બરાબર સોનું એનું આ સમીકરણ હશે પ્રશ્ન નંબર આઠ એને જોઈએ આપણે તો યુએસએ અને કેનેડા એ દેશમાં તાપમાન ફેરેનહિટમાં મપાય છે શેમાં મપાય છે ફેરેનહિટમાં ફેરેનહિટને આપણે એફ વડે દર્શાવીએ છીએ અને ભારત જેવા દેશમાં તાપમાન સેલ્શિયસમાં મપાય છે તો સેલ્શિયસને આપણે શેના વડે દર્શાવીએ છીએ સી વડે અહીં ફેરેનહિટનું સેલ્શિયસમાં રૂપાંતર કરતું સુરેખ સમીકરણ આપેલ છે તો એ સમીકરણ તમને શું આપેલ છે એફ બરાબર સમીકરણ શું આપેલ છે તમને એફ બરાબર નવના છેદમાં પાંચ સેલ્શિયસ પ્લસ બત્રીસ શું આપેલું છે કે ઉપર દર્શાવેલ સુરેખ સમીકરણમાં વાય અક્ષ પર વાય અક્ષ પર સેલ્શિયસ અને સોરી એક્સ અક્ષ પર સેલ્શિયસ અને વાય અક્ષ પર ફેરેનેટ લઈને આલેખ દોરવાનો છે તો અહીંયા તમારે શું કરવાનું છે સેલ્શિયસની જુદી જુદી કિંમત લઈને ફેરેન શોધવાનું છે વાય અક્ષ પર શું લેવાનું છે એફ લેવાનું છે વાય અક્ષ પર શું લેવાનું છે એક્સ લેવાનું છે અહીંયા તમારે જુદી જુદી કિંમતો મૂકીને પહેલા એફ ને શોધવાનો છે અને પછી આ લેખ દોરવાનો છે તો આપણે લઈએ પહેલા તો પહેલા માટે સી આપણે પહેલા લઈએ છીએ ઝીરો સેલ્શિયસમાં જો ઝીરો હોય તો એફ શું થશે એફ બરાબર નવના છેદમાં પાંચ અહીંયા ઝીરો મૂકીએ તો પ્લસ બત્રીસ તો અહીંયા ઝીરોની સાથે ગુણાશે એટલે જવાબ શું થઈ જશે બત્રીસ થઈ જશે તો એફ બરાબર શું આવશે આપણું બત્રીસ આવશે બરાબર એટલે કે સી જ્યારે ઝીરો હશે ત્યારે એફ શું મળશે બત્રીસ મળશે શું મળશે ઝીરો અને બત્રીસ હવે બીજું લઈએ કે સી બરાબર પાંચ લઈએ છે ચલો સી બરાબર પાંચ લઈએ તો એફ કેટલા મળે આપણને નવના છેદમાં પાંચ સીની જગ્યાએ શું લખવાનું છે પાંચ લખવાનું છે શું લખવાનું છે પાંચ લખવાનું છે પ્લસ બત્રીસ હવે જુઓ પાંચ પાંચને આપણે કટ કરી દઈએ તો નવ પ્લસ બત્રીસ એટલા વધશે તો બત્રીસ ને નવ કેટલા થશે એકતાલીસ થશે કેટલા થશે એકતાલીસ થશે તો આપણને જે બીજું બિંદુ મળી જાય છે એક મળી જાય છે પાંચ અને એકતાલીસ બીજું બિંદુ આપણને કયું મળે છે પાંચ અને એકતાલીસ ત્યારબાદ જો ત્રીજું બિંદુ લઈએ આપણે તો ત્રીજું બિંદુ એટલે કે સી બરાબર દસ લઈએ છીએ શું લઈએ છીએ સી બરાબર દસ તો એફ બરાબર શું મળશે આપણને નવ તો એમ જ નવના છેદમાં પાંચ તો અને સી ની જગ્યાએ શું લઈએ છીએ દસ લઈએ છીએ પ્લસ બત્રીસ તો અહીંયા શું થશે પાંચ દસ તો નવ અઢાર અઢાર પ્લસ બત્રીસ એટલે શું થશે ત્યારબાદ જુઓ પચાસ થશે હવે આને આપણે આલેખ પર દર્શાવવાનું છે આ બિંદુ આપણને કયું મળી ગયું દસ અને પચાસ કયું મળે છે દસ અને

એટલે તમારી ની કિંમત કરતા તમને એટલી તો ખબર પડી જ જાય કે વધારે કારણ એમાં પ્લસ બત્રીસો છે જ બરાબર એટલે તમારી ની કિંમત કરતા ફેરેનહિટ કેવા હશે હંમેશા વધારે હશે હવે જો અહીં આપણે એક જોઈએ તો પાંચ દસ પંદર એવા પાંચ પાંચના મેં ગાળા લીધેલા છે અને વાય અક્ષ પર કેવા લીધેલા છે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાહી એવી રીતે વાય અક્ષ પર લીધેલું છે બરાબર છે હવે જો આપણો પહેલો જે યામ છે ને આપણને શું મળે છે ઝીરો અને બત્રીસ મળે છે કેટલું મળે છે ઝીરો અને બત્રીસ તો ઝીરો એટલે કે અહીંયા ઝીરો ઝીરો યામ તો અહીંયા હોય જ છે અને બત્રીસ બત્રીસ એટલે વાય અક્ષ પર કેટલા થશે ત્રીસ થી થોડા ઉપર ત્રીસ થી બે પોઈન્ટ ઉપર એટલે અહીંયા મળશે આપણને તો આ યામ હશે કેવા હશે ઝીરો અને બત્રીસ હશે ત્યારબાદ બીજા જે યામ મળે છે એ કયો મળે છે આપણને પાંચ અને એકતાલીસ મળે છે પાંચ અને એકતાલીસ તો અહીંયા પાંચ અને ચાલીસ થી ઉપર એટલે કે અહીંયા એકતાલીસ મળી જશે આપણને ત્યારબાદ ત્રીજો જે યામ મળે છે એ દસ અને પચાસ મળે છે ત્રીજો યામ આપણને શું મળે છે દસ અને પચાસ તો આપણને ત્રીજો યામ છે એ દસ અને પચાસ એ બંને આવતા હોય ત્યાં એક બિંદુ કરી દઈએ અને આ જે છે એમાંથી ત્રણે ત્રણ બિંદુમાંથી પસાર થતી એક રેખા દોરી દઈએ તો આ રેખા એ શું હશે એફ નવના છેદમાં પાંચ સેલ્સિયસ પ્લસ બત્રીસ આ રેખા છે એ આ સમીકરણ એ આ સમીકરણનો શું હશે ઉકેલ હશે એવું આપણે કહી શકીએ આ બિંદુ કયું છે પાંચ અને એકતાલીસ અને આ બિંદુ કયું છે દસ અને દસ અને પચાસ બરાબર છે તો આ રીતનો આપણને આલેખ મળે ત્યારબાદ જોઈએ તો બીજો જે સવાલ છે એ બીજો સવાલ શું છે એમાં જ બીજો જે સવાલ છે એવો છે કે જો તાપમાન ત્રીસ ડિગ્રી સેલ્સિયસ હોય એટલે કે તમને સી કેટલો આપેલો છે ત્રીસ ડિગ્રી સેલ્સિયસ આપેલું છે કેટલું આપેલું છે ત્રીસ ડિગ્રી સેલ્સિયસ તો ફેરેનહિટ કેટલું થાય તો એના માટે તમારે પહેલા તો ઉપરનું સમીકરણ આપણને જે આપેલું છે એ એફ બરાબર નવના છેદમાં પાંચ સી પ્લસ બત્રીસ આમાં શું કરવાનું છે સીની ની કિંમત મૂકવાની છે શું કરવાનું છે સીની ની કિંમત મૂકવાની છે તો શું થશે 9 છેદમાં પાંચ સી ની જગ્યાએ શું આવશે આપણી પાસે ત્રીસ આપેલું છે તો અહીંયા શું આવશે ત્રીસ પ્લસ બત્રીસ હવે પાંચ છંક ત્રીસ થશે નવ છંક કેટલા થાય નવ છંક ચોપન ચોપન પ્લસ બત્રીસ ચોપન પ્લસ બત્રીસનો જો સરવાળો કરો તો કેટલો થશે છ્યાસી ડિગ્રી મતલબ કે તમને જે જવાબ મળે છે એ કેટલો મળશે છ્યાસી ડિગ્રી કેટલો મળશે છ્યાસી ડિગ્રી મળે છે બરાબર છે ત્યારબાદ ત્રીજો જે સવાલ છે એ શું છે જુઓ તો અંદર તો જો તાપમાન ફેરેનહિટમાં આપેલું હોય તમને પંચાણું ડિગ્રી શું આપેલું છે પંચાણું ડિગ્રી ફેરેનહિટ આપેલું છે તો તમને શું કીધું છે તો સેલ્શિયસમાં તાપમાન કેટલું થશે તો શું કરવાનું છે તો એફ બરાબર નવના ના છેદ પાંચ સેલ્શિયસ પ્લસ બત્રીસ આમાં શું કરશું આપણે ફેરનીટની જગ્યાએ શું મૂકી દેસુ પંચાણું મૂકી દેસું પંચાણું બરાબર નવ છેદમાં પાંચ સેલ્શિયસ પ્લસ બત્રીસ માટે જુઓ પ્લસ બત્રીસ છે સામે જશે કેવા થશે માઇનસ તો પંચાણું માઇનસ બત્રીસ બરાબર નવના છેદમાં પાંચ ગુણ્યા સેલ્શિયસ બરાબર પંચાણું માઇનસ બત્રીસ પંચાણું માઇનસ બત્રીસ એટલે કેટલા થશે ત્રેસઠ થશે કેટલા થશે ત્રેસઠ બરાબર નવના છેદમાં પાંચ ગુણ્યા સેલ્શિયસ હવે તમારે શું શોધવાનું છે સેલ્શિયસ શોધવાનું છે તો પાંચ સામે જશે સામે જશે તો ક્યાં જશે ગુણાકારમાં અને નવ ક્યાં આવી જશે નીચે આવી જશે એટલે કે તમારું શું થઈ જશે સી બરાબર ત્રેસઠ ગુણ્યા પાંચ અને છેદમાં નવ તો નવ સત્તા ત્રેસઠ એટલે કે સાત પંચા કેટલા મળશે આપણને પાત્રીસ ડિગ્રી સેલ્શિયસ એટલે તમારો જવાબ શું આવી જશે પાંત્રીસ ડિગ્રી સેલ્શિયસ આવી જશે ત્યારબાદ જો આગળ વાત કરીએ આપણે તો ચોથાની વાત કરીએ તો ચોથામાં શું આપેલું છે તમને તો ચોથામાં આપેલું છે જો તાપમાન ઝીરો ડિગ્રી સેલ્શિયસ હોય તાપમાન એટલે કે સી સી તમને કેટલું આપેલું છે ઝીરો ડિગ્રી સેલ્સિયસ હોય તો ફેરેનહિટ તાપમાન કેટલું થાય અને જો ફેર હિટ ઝીરો હોય ફેરેનહિટ ઝીરો હોય તો સેલ્સિયસ કેટલું થાય ફેરેનહિટ ઝીરો હોય ત્યારે સેલ્સિયસ શોધવાનું છે અને સેલ્સિયસ ઝીરો હોય ત્યારે શું શોધવાનું છે ફેરેનહિટ શોધવાનું છે તો આપણી પાસે જે સમીકરણ છે એ બરાબર નવના છેદમાં પાંચ સી પ્લસ બત્રીસ એમાં આ સમીકરણનો જગ્યા સમીકરણની જગ્યાએ એફની જગ્યાએ ઝીરો મૂકવાના છે અને સી ની જગ્યાએ ઝીરો મૂકીને જવાબ લાવવાનો છે બરાબર તો જોઈએ આપણે એફ બરાબર સોરી સી બરાબર પહેલા ઝીરો મૂકીએ છીએ તો આપણને એફ શું મળશે તો નવના છેદમાં પાંચ અને અહીંયા ઝીરો પ્લસ બત્રીસ તો ઝીરો સાથે કોઈપણ સંખ્યા ગુણાય એટલે ઝીરો થઈ જશે એટલે કે આપણને એફ શું મળે છે અહીંયા બત્રીસ મળે છે શું મળે છે બત્રીસ મળે છે એવી જ રીતે જો સી બરાબર સી બરાબર ઝીરો લઈ લીધું તો એફ આપણને બત્રીસ ડિગ્રી ફેરેનિટ મળ્યા હવે એફ બરાબર ઝીરો લઈએ છીએ આ પહેલી શરત માટે અને આ બીજી શરત માટે તો એફ બરાબર ઝીરો લઈએ તો ઝીરો બરાબર નવના છેદમાં પાંચ સી પ્લસ બત્રીસ તો અહીંયા સી બરાબર શું થશે બત્રીસ સામેની બાજુ જતા રહેશે તો કેવા બત્રીસ હશે માઇનસ બત્રીસ હશે અહીંયા નવના છેદમાં પાંચ સી તો છે જ બરાબર માઇનસ બત્રીસ હવે નવમાં છેદમાં પાંચ સી બરાબર માઇનસ બત્રીસ તો સી બરાબર શું થશે માઇનસ બત્રીસ પાંચ ક્યાં જશે સામે ગુણાઈ જશે અને નવ ક્યાં જશે છેદમાં જશે તો બત્રીસ ગુણ્યા પાંચ અને છેદમાં નવ શું થશે બત્રીસ ગુણ્યા પાંચ અને છેદમાં નવ હવે જો તમે આનો ગુણાકાર અને ભાગાકાર કરશો તો તમને જવાબ અહીંયા ક્યાંય છેદ ઉડતા નથી એટલે તમારે શું કરવું પડશે ફરજિયાત આનો ભાગાકાર અને ગુણાકાર કરવો પડશે તો સત્તર પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ એ તમારો શું હશે જવાબ આવશે કેમાં આવશે માઇનસમાં શા માટે માઇનસમાં આવશે કારણ કે ફેરેનિટની કિંમત ઝીરો છે એટલા માટે સેલ્શિયસ એ કેમાં જશે માઇનસમાં જશે સેમાં જશે માઇનસમાં જશે બરાબર છે ત્યારબાદ જુઓ પાંચમો નંબર તો પાંચ નંબરમાં શું આપેલું છે તમને પાંચ નંબરમાં એવું આપેલું છે કે જો ફેરનહીટ અને સેલ્સિયસ માં સંખ્યાત્મક રીતે સમાન હોય તો તેનું તાપમાન હોય તેવું તાપમાન હોય જો હા તો તે શોધો હવે શું આપેલું છે કે ફેરનહીટ અને સેલ્સિયસ એ બંને શું હોય સમાન હોય ફેરનહીટ અને સેલ્સિયસ એ બંને શું હોય સમાન હોય હવે ધારી લઈએ કે ફેરેનહિટ અને સેલ્શિયસ છે બંને એક્સ છે શું છે બંને એક્સ છે અહીંયા શું આપેલું છે આપણને કે ફેરનહીટ અને સેલ્શિયસ બંને સમાન હોય તેવું તાપમાન જો હોય જો હા હોય તો તેનો હું શોધ શોધવાનું છે આપણે કે તે સંખ્યા તે શું હોય એમ તો અહીંયા જુઓ આપણી પાસે જે સમીકરણ છે એફ બરાબર નવના છેદમાં પાંચ એક્સ પ્લસ બત્રીસ અહીં આપણે શું કરી દઈશું સોરી સી સી બરાબર બત્રીસ પ્લસ બત્રીસ તો અહીંયા આપણે એફ અને સીની જગ્યાએ શું મૂકી દઈશું એક્સ મૂકી દઈશું શું મૂકી દઈશું એક્સ મૂકી દઈશું તો શું થશે એક્સ બરાબર નવના છેદમાં પાંચ એક્સ પ્લસ બત્રીસ માટે શું થઈ જશે એક્સ હવે જુઓ અહીંયા આ ગુણાકારમાં છે અને અહીંયા પ્લસ છે બરાબર એટલે નવ એક્સના છેદમાં પાંચ આખું પછું થશે નવ એક્સના છેદમાં પાંચ થશે અહીંયા પ્લસ છે સામે જશે કેવું થશે માઇનસ નવ એક્સના છેદમાં પાંચ પ્લસ બત્રીસ આમ થશે બરાબર હવે આની છેદમાં કંઈ નથી તો કંઈ ના હોય તો એક તો હોય જ શું હોય એક તો હોય જ તો આ બંનેનો જો લસા લઈએ સોરી અહીંયા બરાબર બત્રીસ હા આને આપણે ક્યાં લઈ જઈએ છીએ સામે લઈ જઈએ છીએ એટલે કે અહીંયા બરાબર બત્રીસ તો અહીંયા શું થશે પાંચ અને એકનો લસા લઈએ તો પાંચ આવશે તો પાંચ એક્સ માઇનસ નવ એક્સ એના છેદમાં પાંચ બરાબર બત્રીસ તો શું થશે પાંચમાંથી નવ એ બાદ કરવાના છે તો મોટી સંખ્યાની હંમેશા નિશાની આવે પાંચમાંથી નવ જાય તો શું વધે માઇનસ ચાર શું વધશેનસ ચાર વધશે માઇનસ ચાર એક્સ બરાબર બત્રીસ અને છેદમાં સોરી આ પાંચ એ સામે જતા રહેશે એટલે શું થશે ગુણ્યા પાંચ શું થશે ગુણ્યા પાંચ માટે માઇનસ એક્સ બરાબર બત્રીસ ગુણ્યા પાંચ અને છેદમાં ચાર હવે ચારના ઘડિયામાં કે બત્રીસ આવે હા આવે ક્યાં આવે ક્યાં આવશે આઠ ચોક બત્રીસ આવશે એટલે કે આઠ પંચા ચાલીસ થશે હવે જુઓ અહીંયા x છે એ કેવા છે માઇનસ છે તો આપણને એક્સ બરાબર શું મળશે માઇનસ ચાલીસ શું મળશે માઇનસ ચાલીસ શું મળશે માઇનસ ચાલીસ તો આ શું છે તમારો જવાબ છે શેનો જવાબ છે દાખલા નંબર પાંચ